માંડવી તાલુકાના પાચોટીયા ગામે આશતરાઈ પીરનો મેળો અને ભગવાન ભવનાથ મહાદેવનો પાટોત્સવ ધામધૂમથી યોજાયો। આજનો જે આપણો કાર્યક્રમ યોજાયો અને આ ઐતિહાસિક ભૂમિ છે આપણી, તો શું કહેશો આજે? સાહેબ, મારે પાચોટીયા વિશે તો હું શું બહુ બીજું કાંઈ બોલું, કારણ કે મારું તો જન્મભૂમિ છે, મારું ગામ છે, મારું સમાજ છે, મારો પરિવાર છે અને આ આશતરાઈવાળા જે પીર છે એ પણ અમારો જ છે, એકલો કોઈનો નથી। ભીંડા પરિવાર, વાનરિયા પરિવાર એટલું નહીં, પણ સાહેબ સમસ્ત પાચોટીયા ગામ અને આજુબાજુનો વિસ્તાર બધો માને છે અને વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ, કાર્યક્રમ કરીએ છીએ પોતાનો સમજીને। અને આશતરાઈ ઓલિયા મહાન એક સંત હતા અને એની સેવા આજે ખૂબ પ્રેમથી બધાએ કરે છે અને ખાસ કરીને અમારે શિવરાજ ખીમા, એણે આટલું બધું ખૂબ સુંદર મજાનું ડેવલપ કર્યું છે। પોતે તો હવે અત્યારે ભગવાનને પ્યારા થઈ ગયા, એની ખાસ જરૂર હતી, પણ ઈશ્વર આગળ આપણું કોઈનું કાંઈ હાલતું નથી। પણ જે કાંઈ પાયાનો પથ્થર છે એ અમારે શિવરાજ ખીમા વાનરિયા તથા સમસ્ત વાનરિયા પરિવાર, એટલું જ નહીં સમસ્ત ગામ બધાએ સાથે રહી અને ઉજવે છે। ખાસ જે સોનલ શતાબ્દી મહોત્સવ ચાલે છે અને આ જગ્યા ઉપર જે 100 વૃક્ષો વાવવાનું જે આયોજન કરવામાં આવ્યું છે, તો એ વિશે શું કહેશો? આઈમાં સોનલ બીજ નિમિત્તે અમે ત્યારે કાર્યક્રમમાં હતા અને ત્યારે મા ભગવતીની એવી પ્રેરણા થઈ અને અમે બધા સાથે મળીને આ ટાઈપનું બધું વ્યવહાર કર્યો અને જાહેરાત કરી। તો સાહેબ બધા જ સમાજના દાતાઓ ખાસ એ વાતને વધાવી અને અત્યારે મારે તો એક જ સોનલ સરોવરની વાત હતી, પણ સાહેબ હવે તો 100 સરોવર થવા જઈ રહ્યા છે। એમાંય ખાસ પાચોટીયાએ જબરજસ્ત પ્રેરણા કરી અને અત્યારે મારા હિસાબે લગભગ 16 લાખની આજુબાજુ તો સરોવર માટે થઈ ગયું છે। જેટલા સરોવર એટલા ને એટલા પાછા સ્મૃતિવન બનાવવામાં આવશે। પોતાનો શ્રમ કે દાન એ ક્યારે વ્યર્થ જતો નથી। અમે કિસાન મોરચા દ્વારા શ્રમ જે કાર્ડનું પણ અહીંયા આયોજન કરેલ હતું, એમાં સારો એવો સહયોગ મળ્યો છે। એ બદલ હું આખી મેળા સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે પાચોટીયા અમારા ધીંગા ચારણ ટીંબો કહેવાય। સમગ્ર કચ્છમાં નહીં પરંતુ ગુજરાત અને ભારત વર્ષમાં પાચોટીયા ગામની એક અલગ તાસીર છે પોતાની, કે જ્યાંથી આખા માત્ર ચારણ સમાજ નહીં, ચારણેતર અન્ય સમાજોને પણ કંઈક નવું કરવાની પ્રેરણા મળે। તો અત્યારે જે અહીંયા જે જગ્યા ઉપર, જે પાવન ભૂમિ ઉપર આપણે બેઠા છીએ, એ આશતરાઈવાળા પીર અને અહીંયા ભવનાથ મહાદેવના બેસણા છે, જે અહીંયા સ્ફટિકનું આ સમગ્ર વિસ્તારમાં પંથકમાં સ્ફટિકનું જે શિવાલય શિવલિંગ હોય એવી એકમાત્ર આ જગ્યા છે। અને આવી ચેતનવંતી જગ્યામાં કે જ્યાં આ પુણેના બેસણા હોય, જ્યાં સિદ્ધ સંત હરિ સાહેબ મહિનો દી સુધી જ્યાં પોતાનું ભજન કરતા, જ્યાં સંતોની આ ભૂમિ છે, સુરાઓની ભૂમિ છે, આવી ભૂમિ ઉપર જે ચારણોના, જેને કહેવાય વિજ્ઞાનની ભાષામાં ડીએનએમાં છે, જે ચારણોનું ડીએનએ શું છે એ જાણવું હોય ને તો એકવાર આશતરાઈવાળાના પીરના મેળામાં આવવું પડે, કારણ કે ચારણોના ડીએનએમાં એક છે સૂરનું જ્ઞાન, સૂરની સાધના, જે હમણાં દેવરાજભાઈ, આપણા આદરણીય કચ્છ કોહિનૂર દેવરાજભાઈએ વાત કરી, જે પણ આ ગામના જ પનોતા પુત્ર છે, કે જે ભજન છે અહીંયા। બીજું એક પર્યાવરણ ને પ્રકૃતિ, કારણ કે ચારણે આદિકાળથી એક અનોખી છટાથી પ્રકૃતિ દેવીની ઉપાસના કરી છે। અમને પૃથ્વીરાજા એમ કહેવાય છે કે પૃથ્વીરાજા એ નગર જીવનનો પ્રવેશ કરાવ્યો એ પહેલાં ચારણોનો વસવાટ હિમાલય ક્ષેત્રમાં હતો અને પ્રકૃતિની સંગાથે પ્રકૃતિમય જીવન જીવતા। અને અમારી ચારણ આઈઓ છે, અમારી ચારણ આઈઓ પણ તમે જુઓ તો એ કોઈ મોટા મહેલોમાં કે કોઈ નગરમાં આવાસ નહોતો એમનો। તેઓ પણ ગીરના જંગલમાં જાઓ કે હિમાલયન ક્ષેત્રમાં જાઓ કે જ્યાં સામાન્ય રીતે પશુ પક્ષીઓ પર્યાવરણની વચ્ચે રહી અને પ્રકૃતિની સાધના કરતાં આઈઓએ સમગ્ર ન કેવળ ચારણ સમાજનું, પરંતુ જ્યારે જ્યારે શાસનને જરૂર પડી છે સાહેબ, જ્યારે જ્યારે ધર્મ અને સંસ્કૃતિને જરૂર પડી છે, જ્યારે જ્યારે માનવીય મૂલ્યોની રક્ષાની જરૂર પડી છે, ત્યારે આ ચારણ આઈઓએ પ્રકૃતિની રક્ષા માટે પણ પોતાના જીવતરના બલિદાન આપ્યા છે। એક સસલા માટે જીવતનું બલિદાન આપ્યું હોય એવી ઘટનાઓ આપણા કચ્છમાં બની છે। આજે રાજસ્થાનમાં તમે જાઓ તો અમારા આઈ કરણીજીએ, કે જ્યાં 1600 એકરમાં આજે પણ ઓરણ કહેવાય છે અને એમાં દાંતણ કાપવાની મનાઈ છે, આજે પણ એ જ સમયનું 500 વર્ષ પહેલાંનું જે પર્યાવરણ હતું એ પર્યાવરણ એક ચારણ આઈ કરણીજીના પ્રતાપે બચ્યું છે। તો આ અમારા જીન્સમાં છે, અમારા લોહીમાં છે। તો આઈ સોનલ સરોવર અને સોનલ સ્મૃતિવનની વાત જે દેવરાજભાઈએ કરી, તો હમણાં સોનલ સ્મૃતિવન અને સોનલ સરોવર બનાવવા માટે જે સમગ્ર ચારણ સમાજે તો આહવાન કર્યું, એ તો આઈ સોનલની એક દિવ્ય ચેતના હતી કે પર્યાવરણ પ્રકૃતિને જ્યારે કામ કરાવવું હોય ત્યારે એ ચારણો પાસેથી કામ કરાવી લે, પણ एक चारणों आह्वान ने मान आपी अने अन्य समाजों के ज्यां चारणों की वस्ती नहीं एवा गाम में सोनल सरोवर बनतु होय, सोनल स्मृतिवन बनता होय। अमारा दाखला तरीके मोटालाईजा गाम है तो अहीं अमे 18 वरण वच्चे रहीए छीए, तो आज अमारा समाजे फाड़ो आप्यो छे एटलो ने एटलो फाड़ो अन्य समाजोंमांथी, अरे दलितोने मोटे फाड़ो आव्यो छे। तो आ सामाजिक समरसतानो एक देवराजभाई मोटो मेसेज संदेश है कि जे चारणों एक युग धर्म है, तो आ युग धर्म अदा करवा माटे आ जे माहौल है ने आ जे मेला अने महोत्सव है ये निमित्त बने छे। अहींया हूँ कहूँ छूँ बधा प्रकृति प्रेमीओने आह्वान करूँ छूँ कि एक वार अहींया जे रीते प्रकृति सचवाई है साहेब, ये एक वार आप दर्शने आओ प्रकृतिनो। आ मात्र शिवालय देवालय नथी, मात्र आ एक प्रकृतिनो देवालय है अने प्रकृतिनो देवालय माटे प्रकृतिना पूजारीओ एक वार अहींया आववुं जोईए। अहींया 100 वृक्ष वाव्या छे एटलुं नहीं, परंतु आगामी समय में अहींया मोर माटे अत्यारे मुरजीभाई केटली संख्या छे मोरनी? 60-70 जेवी मोरनी संख्या है, राष्ट्रीय पक्षी है। तो अहींया एक अमारा शिवराजभाई खिमराजभाई गढ़वी जेमणे अँ खूब मेहनत करी, शिवराज मामाए आ जगह विकास माटे अने बधाने साथे जोड़्या, जोड़वानुं काम कर्युं। आजे पण एनी दिव्य चेतना आ परिसर में अत्यारे विद्यमान होय एवुं अमने आपणे सौने अनुभूति थाय। तो ए पर्यावरण विकास यज्ञने आगळ लई जवा माटे अहींया समितिए नक्की कर्युं छे के अहींया मोर माटे एक नमूनेदार अभयारण्य बनाव्युं, अने मात्र कच्छ नहीं परंतु भारतवर्षमांथी लोको अहींया आवे के आपणे राष्ट्रीय पक्षीना संवर्धन माटे तद्दन स्वैच्छिक धोरणे सरकारनी एक रुपयानी ग्रांट लीधा वगर अहींया आ काम जे पर्यावरण संवर्धननुं थाय छे एमां आप सौ न केवल चारणो, समग्र पर्यावरण प्रेमी बधा, कारण के पर्यावरण आपणे बचावता नथी, पर्यावरण ने प्रकृति आपणने बचावे छे। ए आपणा मानवजातना स्वार्थ माटे छे। अहींया सरोवर बनशे, आई सोनलनुं नाम बनशे, एमांथी आई सोनलना नामे बनशे, परंतु एनो लाभ मात्र मानव समाज नहीं परंतु पशु पक्षी अने समष्टि लेशे। तो आ समष्टिना कल्याणनी वात छे। हूँ एटलू ज कहीश कि आ एक यज्ञ है जे यज्ञ प्रकृति पर्यावरण समग्र मानवीय सेवा में है, एम आपणे सौ पोतानी श्रेष्ठ आहुति आपीए। महान्यूज नो आ तके हूँ खास आभार मानीश। हमणा 16 वर्ष पूरा करी 17मा वर्ष में प्रवेश करे छे त्यारे महान्यूजना हेड अमरा आदरणीय जयमलसिंह जी जाडेजा साहेब अने आ विस्तारना सतत अमारी साथे रहीने काम करता एवा पत्रकार श्री परेशभाई जोशी अने समग्र महान्यूजनी टीम ने हूँ आशतराई वारा पीर मेड़ा समिति भवनाथ महादेव मेड़ा समिति वती थी हूँ एमने हृदयपूर्वक महान्यूज ने हार्दिक हार्दिक हृदयपूर्वक शुभकामनाओं पाठवू छूँ। आशतराई वारा पीर ओलिया अने ज्यारथी मामा स्वराज मामा स्वर्गस्थ थया एना पास एनाथी पहले जे भवनाथ मंदिरनुं निर्माण थयुं एना पछी जे आ टकरीनो जे विकास थई रह्यो छे आप मारा जोई शको छो कि लगभग ज्यारे ज्यारे मेळो थाय छे त्यारे त्यारे कांईक नवुं होय छे अने परंपरागत होय छे, एमां कोई तायफा कोई खोटा खर्चाळ के आ ते थतुं नथी। अने विशेषमां आखा भारत लेवले जे जेना हृदयने टच थाय एवुं एक कार्य पाचोटीया मध्येथी प्रेरणा लई रह्युं छे। एनुं नाम छे राष्ट्रीय पक्षी मोर अभयारण्य, जेना माटे आजे पाचोटियावासी अने आजूबाजू पधारेला गामना अने आजूबाजूना गामना सरपंचो अने आजूबाजू गामना मौडीओ अने भवनाथ अने आशतराई पीरना भक्तो दिलथी वरस्या छे अने लगभग 5 लाखथी नी आजूबाजूनी रकम मातबर रकम जेवी मोर अभयारण्य माटे, जेना माटे आपणे पूरा देशमां गौरव लई शकीए के मोर अभयारण्य एटले तमे आजे कंपनीओ अने अलग अलग जे उद्योगो आवी रह्या छे एना कारणे क्यांक ने क्यांक जीवसृष्टिनु जे पण જરાક ઓલું થતું આવે છે એનામાં પાંચોટિયાએ સૌથી પ્રથમ પહેલ કરી છે કે જ્યાં મોરોનું વસવાટ છે એનું મોરોનું વસવાટ અત્યારે તમે સાંજના ભાગમાં ભૂદેવ અહીંયા આવશો તો લગભગ તમને ઓછામાં ઓછા 60-70 મોર જોવા મળશે, પણ એના સંવર્ધન માટે થઈ અને આ મેળા સમિતિએ એક વિચાર કર્યો કે ભાઈ આ વખતે જે પણ આવક થશે એના આવકમાંથી સોનલ સરોવર તો થાય છે, સાથે સાથે અભયારણ્યો પણ થવા જોઈએ, प्रकृतिનું जतन थाय ए माटे अहींया 100 वृक्षोनुं जतन रूपी वावेतर थशे अने अभयारण्य माटे फक्त मोरनुं अभयारण्य थशे। एमां हूँ सौ सहेलाणीओ अने प्रकृति प्रेमीओने विनंती करूँ छूं आपने जो मोर जोवा होय 40-50-70-80-100 संख्यामां जो मोर जोवा होय तो तमे सांजना भागे जो आश्रयवारा पीर अने भवनाथ मंदिरनी तळेटीमां आवशो तो तमने सुअर पण साथे चरता जोवा मळशे, रोजड़ा पण चरता जोवा मळशे, मोर पण चरता जोवा मळशे, ચોપા પણ ચરતા જોવા મળશે અને માણસોનો પણ અહીંયા અવર જવર અને મહાવરો રહે છે। તો આ પ્રથમ પહેલ છે કે જે મોર અભયારણ્ય માટે જો કોઈએ પહેલ કરી, મેળા સમિતિના આગેવાનોએ પહેલ કરી છે, એના માટે હું સૌને ખૂબ ખૂબ પહેલાં અભિનંદન પાઠવીશ। અને અમારા ગામમાં અત્યારે સૌ પ્રથમવાર સોનલ સરોવરનું જે આયોજન થઈ રહ્યું છે, જ્યારે લોકાર્પણ હશે ત્યારે સૌ આગેવાનોને બધાને બોલાવશું। પણ અત્યારે સરપંચ અને દરેક ગામના આગેવાનોની જે સમિતિ છે એ સમિતિના નેજા હેઠળ, ગામના વડીલોના નેજા હેઠળ જે સોનલ સરોવરનું જે દૈદીપ્યમાન કાર્ય થઈ રહ્યું છે એ પણ જોવાલાયક હશે, એ પણ એક જોવાલાયક ઝાંખી થશે। અહીંયા પણ સહેલાણીઓ આવશે એવી મને ખાતરી છે કે જે આ કાર્ય બે થઈ રહ્યા છે એ બે કાર્ય માટે આખા દેશને, ગુજરાતને અહીંયા આકર્ષિત કરશે એવા કાર્યો થશે એવી મને ખાતરી છે। આજે જે કાર્યક્રમ હતો એ કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા અને આ આયોજનને સફળ બનાવવા માટે કોણ કોણ જહેમત ઉઠાવી? આજે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના નેજા હેઠળ આજે ઈ શ્રમ કાર્ડનું સરકાર તરફથી જે આ યોજના છે જેના ઘર ઘર સુધી લાભ પહોંચે એ હેતુથી, કારણ કે આ મેળામાં લગભગ ભાવિકો આજુબાજુના બધા પંથકના આવ્યા છે, તો એક વિચાર આવ્યો અમને કે ભાઈ આ ઈ શ્રમ કાર્ડનું કેમ્પ જો અહીંયા રાખીએ તો ઈ શ્રમના કેમ્પના માધ્યમથી કોઈ ભાઈ क्या पहुँची न सकता हो तो आ बे काम थाय, एक तो एनु सेवा थी जाए अने साथे साथे जे सरकारनी योजना है एनो लाभ मळतो पण थाय अने प्रचार अने प्रसार थाय। एना माटे अमे ई श्रम कार्डनुं एक आयोजन पण कर्युं हतुं, जेमां आजूबाजूना बधा गामोना सरपंच जेम के भाड़ा, पाचोटिया, नाना लायजा, काठड़ा, मोटा लायजा, सीरवा, पछी बाळा, बांभड़ाई, मोड़कुबा वगैरे वगैरे गामोना, मोटी उनोट, नानी उनोट वगैरे गामोना सरपंचो अहींया हाजरी आपी अने मेळाने अने પાર્ટીના આગેવાનો, સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો કેમ કે અહીંયા આવી અને અમારો મોટિવેટ જે વધારે છે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ। આજે દર વર્ષની જેમ પરંપરાગત રીતે આજે પૂજ્ય અર્જુનાથ બાપુના હસ્તે ચાદરી વિધિ સંપન્ન થઈ, સાથે કલ્યાણદાસજી બાપુ હિંગીરાથી પધાર્યા હતા, લાજપેટમાં પાંચોટિયાથી પધાર્યા હતા, કિશનગીરી બાપુ પાંચોટિયાથી પધાર્યા હતા, એમ અલગ અલગ જગ્યાએથી સાધુ સંતો પણ આવ્યા હતા। અને સાધુ સંતોની હાજરીમાં अमरा ज गामना अर्जण नारायण भान जेओए पीरनी अने भवनाथनी बराबर पाछळनी साइडनी एनी जमीन आवेली छे कायदेसरनी, जे जमीननुं पण एणे मोर अभयारण्य माटे भूमिदान करेल छे। एने पण अमे अत्रेथी खूब आभार मानीशुं, केम के मोर अभयारण्य माटे जो आटली बधी जमीन 14 गुंठाना लेखे जमीन जो ए अर्पण करता होय तो एने पण एनी खेलदिली ने वंदन है। एना सिवाय पण दरेक भाविकोए लगभग 5000 थी करीने 51000 सुधीनी रकमो लखावी छे, एनो पण हुं अहींयाथी अत्रेथी खूब खूब आभार मानीश। अने आ बधा कार्यो थई रह्या छे एना जो मूळमां कांई होय तो साधु संतोने आशीर्वाद छे, अर्जुनाथ बापूना सानिध्य छे, केम के अर्जुनाथ बापूनो पाचोटिया माथे अनाहद प्रेम छे, तेम कल्याणदास बापू पण अवारनवार पाचोटिया आवीने आशीर्वाद आपता होय तो एना कारणे अमारुं मोटिवेशन पण વધતું હોય છે અને એના કારણે અમને કાર્ય કરવામાં બહુ સરળતા રહેતી હોય છે, કારણ કે એમાં વિઘ્ન નથી આવતા। વિઘ્નવાળું કાર્ય હોય તો કાર્ય કરવામાં મજા ન આવતી હોય, પણ જો સાધુ સંતોના સાનિધ્ય હોય અને એમના આશીર્વાદ હોય તો કાર્ય કંઈક અલગ જ દીપી ઉઠે છે। આજનો આ કાર્યક્રમમાં તો આપણને એવી અનુભૂતિ થાય થતી હતી શિવરાજભાઈની આ ઉપસ્થિતિ હોય, કેમ કે શિવરાજમામાની આત્મા એક અલગ આત્મા હતી। તેઓએ ભવનાથ મંદિરના બેસણા કરી, ભવનાથ મહાદેવના બેસણા કરી અને ટૂંક સમયની અંદર જ સ્વર્ગવાસ સીધાવ્યા છે। પણ એમની દર મેળામાં તો ભલે, પણ અલગ અલગ આજુબાજુના ગામોમાં જ્યારે પ્રોગ્રામો થતા હોય ત્યારે એ માણસની ખોટ વર્તાતી હોય છે, કારણ કે એ માણસો આયોજકો દર વખતે આયોજકો હોય કે ભજન કલાકાર હોય કે કોઈ સામાજિક કાર્યકર હોય કે કોઈ રાજકીય કાર્યકર હોય, સૌરાષ્ટ્રમાં મને યાદ ન કરે એવું કોઈ પ્રોગ્રામ હજી સુધી બન્યું નથી, કેમ કે एक तो उदार दिल था अने उत्साही माणस था। एना हिसाबे अहींया पण आ जग्या पण तमने देखाय छे तेम चेतनवंती छे। तो हूँ सौ 12 गामथी पधारेला सौ मेहमानोनो हूँ व्यक्तिगत रीते अने अमारा गाम वती अने मेळा समिति वती खूब खूब आभार मानीश। अने अमारा गाममां आजे सविशेष अपना मांडवी तालुकाना मामलतदार साहेब प्रजापति साथे एमनो स्टाफनी टीम, रिटायर आर्मी मेन અને પોલીસ સ્ટાફના જે પણ અમારા આગેવાનો છોકરા છે, યુવાનો છે, એ પણ અહીંયા હાજર રહ્યા હતા। એના માટે હું બધાને તહે દિલથી ખૂબ ખૂબ અભિનંદન અને જય માતાજી, જય આશતરાઈ વરપીર, જય ભવનાથ મહાદેવ। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન અહીંયા अमारे आशतराई पीर अने भवनाथ महादेव समिति वती थयो अने खूब आनो आयोजन सफल बनावा बदल अमारा जे दाताश्रीओ अने मेहमानश्री जे अमारा गाम पाचोटिया अने आजूबाजू गामोथी पधारेल मेहमानोनो खूब खूब धन्यवाद। आटलो सरस आयोजन सफल बनावा बदल अने कलाकारश्रीओनो पण खूब खूब धन्यवाद। अने हूँ सर्वे अमारे समिति वती भवनाथ महादेव आशतराई पीर मेड़ा समिति वती खूब बधानो खूब खूब आभार अमे मानीए छीए अने दर वर्षे आवी अमारो साथ सहयोग बधानो रहे अमारा भेगो रहे एवं अमे महादेव ने पीर ने प्रार्थना करीए छीए। जय सोलंबा। सोलंबी शताब्दी महोत्सव नी उजवणी चाली रही है आखा वर्ष दरमियान। ते दरमियान आज रोज पाचोटिया गामे वाड़ी विस्तार में भवनाथ महादेव और आशतराई पीर मेला समिति द्वारा एक भव्य मेलानो आयोजन करेल छे। आ आयोजन में मने महाप्रसादना दातानो तरीके लाभ मळ्यो छे ए बदल हूँ समिति अने ग्रामजनोनो आभार मानु छूँ। आ भूमि एटले पाचोटियानी एक वीर भूमि एक तपस्वी भूमि छे। आ भूमि उपर जे पण माणस दाता के कोई पण आपनो योगदान आवे छे एनो क्यारे पण आवो व्यर्थ जातो नथी अने सवायो थईने मळे छे। आ भूमि में मारा मामा जे शिवराय खीमा शिवराय खीमा जे मेला दर वर्षनी जेम करता आव्या छे एनी आजे क्या ने क्या हाजरी हशे एवुं हूँ चोक्कस मने लागे छे। गुरु पक्षल मोबाइल शॉप मोबाइल तेमज एसेसरीज खरीदवा माटेनु एक ज नाम पक्षल मोबाइल शॉप। तमाम ब्रांडना मोबाइल हाजर स्टॉक में उपलब्ध। जूना नवा मोबाइल एसेसरीज तमाम फाइनांस अने बैंक लोन सुविधा उपलब्ध। डेबिट कार्ड अने क्रेडिट कार्ड पर कैशबेक सहित अनेक ऑफरों आजे ज लाभ लो। सरनामु शॉप नंबर 6 रणछोड़ राय ट्रस्ट मंडल बैंक ऑफ बरोड़ा पासे लाल टेकरी भूज कच्छ।